નમસ્કાર મિત્રો, સાયન્સ વિથ સુમિતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સામે ઉપસ્થિત છું એક નવા જ એક્સપેરિમેન્ટ સાથે. આ એક્સપેરિમેન્ટ તમે ઘરે અથવા તો તમારી સ્કૂલ ઉપર અથવા તમારા બાળકો પાસે પણ તમે કરાવી શકો છો અને તમે પણ કરી શકો છો, જેના માટે ખૂબ જ ઓછી વસ્તુની જરૂરિયાત છે. તમારે ફક્ત જોશે એક ગ્લાસ જોશે, પણ એક્સપેરિમેન્ટ કરવા માટે મિત્રો, બરાબર. તમારા ગ્લાસ જોશે અને એક વક્ર ઇમેજ જોશે, જેને તમે અંગ્રેજીમાં મિરર એનાફોર્મિક કહી શકાય છે. મિરર એનાફોર્મિક છે. તમારો એક પ્રશ્ન હશે કે આ મિરર એનાફોર્મિક ઇમેજ છે તો એ તમે ક્યાંથી ડાઉનલોડ કરશો? આવી ઘણી બધી મિરર એનાફોર્મિક ઇમેજ છે જે મારી પાસે ઉપલબ્ધ છે, બરાબર. અહીંયા ઘણી બધી એવી ઇમેજ છે કે જે અહીંયા ઉપલબ્ધ છે, હું તમને બતાવીશ. યાર આ પેજ ચોટી ગયું છે, થાય વાંધો નહીં. અહીંયા ઘણી બધી મારી પાસે અલગ અલગ ઇમેજ છે અને જેની મેં પ્રિન્ટ કાઢેલી છે. આ મિરર એનાફોર્મિક જે ઇમેજ છે એટલે એક પ્રકારની વક્ર ઇમેજ જે તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો, તમે પૂછી શકો ખુદને. ગૂગલ. અરે આ તો મારા અંતરાત્માની અવાજ છે. હા 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 હા, અંતરાત્માનો અવાજ સાચો છે કે તમે ડાઉનલોડ કરી શકો છો આને ગૂગલ ઉપર. તમારે ફક્ત ગૂગલ ઉપર લખવાનું છે મિરર એનાફોર્મિક ઇમેજ અને તમારી પાસે જથ્થાબંધ મિરર એનાફોર્મિક ઇમેજ ઉપલબ્ધ હશે, જેમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને એક્સપેરિમેન્ટ માટે એને યુઝ કરી શકો છો. જાણીએ કે આ મિરર એનાફોર્મિક પાછળનું સાયન્સ. મિત્રો, આની પાછળનું સાયન્સ એ છે કે જે આ વક્ર ઇમેજ છે અથવા તમે એમ કહી શકો કે આ વળેલો ફોટો છે, એ એક પ્રકારના વળેલી ઇમેજ જે આપણે ઘણી વખત સાયન્સ સિટીમાં અથવા તો જોઈએ છે કે જ્યારે આપણે કોઈ મિરરની અંદર આપણો ચહેરો જોઈએ છે તો લાંબો, ટૂંકો, જાડો, પાતળો, પાતળો દેખાય છે, બરાબર. કઈ વાંધો નહીં યાર, આવો પાતળો ચહેરો અથવા તો પાતળું શરીર આપણને એમાં જોવા મળે છે. તો આપણી પાસે જે ગ્લાસ છે એ એક પ્રકારના મિરરની જેમ વર્તશે, વક્ર અરીસો કહી શકાય છે ને, અને આપણી પાસે છે વક્ર ઇમેજ. તમે એમ સમજી શકો છો કે જ્યારે આપણું સરખું શરીર એ વક્ર અરીસાની અંદર, વક્ર ઇમેજની અંદર વળેલું દેખાય છે, પણ જો વક્ર ઇમેજને અથવા તો વળેલા શરીરને અથવા તો વક્ર કોઈ ફોટોગ્રાફ કે વક્ર વસ્તુને જો જોવામાં આવે તો શું એ સીધી જોઈ શકાય? બસ આ જ છે આની પાછળનું સાયન્સ, કે પરાવર્તનના નિયમોમાં અનિયમિત પરાવર્તન એકથી વધારે વખત થાય છે. અનિયમિત વસ્તુનું અનિયમિત પરાવર્તન તમને એક ચોખ્ખી અને સ્પષ્ટ ઇમેજ આપે છે. તમે જોઈ શકો છો અહીંયા મારી પાસે આ એનાફોર્મિક જે ઇમેજ છે એના ઉપર હું જ્યારે આ ગ્લાસ મૂકીશ, જે અહીંયા વચ્ચેની જગ્યા છે, તમે જોઈ શકો છો કે જે અહીંયા વચ્ચેની જે જગ્યા છે એ ગ્લાસ મૂકવા માટે છે. ગ્લાસની જગ્યાએ કોઈ બીજી તમારી પાસે આવો ગોળ અરીસો હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. જ્યારે હું અહીંયા વચ્ચે મૂકીશ તો તમે જોઈ શકો છો કે એ ઇમેજનું ચોખ્ખું પ્રતિબિંબ તમને ગ્લાસની અંદર જોવા મળશે. આ અનિયમિત પરાવર્તન અને અનિયમિત ઇમેજની ઇફેક્ટ છે કે જે તમને ખૂબ જ સ્પષ્ટ રીતે જોવા મળશે. તમને આ એક્સપેરિમેન્ટ ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ નું બટન તમારી રાહ જોઈએ છે, તો અત્યારે જ દબાવો સબસ્ક્રાઇબ નું બટન, લાઈક કરો, શેર કરો અને બન્યા રહો સાયન્સ વિથ સુમિતની સાથે.